अपनी जरूरत की कोई भी बुक परचेज करें gvbooks.in से और सपोर्ट करें गुजराती विद्यार्थी को। આજની આપણી કહાની છે માળિયા મિયાણા તાલુકાના એક ડ્રાઈવર ધીરુભાઈ ગોગરાના પુત્રની, નામ નિર્મલ ગોગરા, પોસ્ટ આસિસ્ટન્ટ કમિશનર જીએસટી। રાજકોટમાં રહેતા પોતાના દાદાને ત્યાં રોકાવા ગયેલા નિર્મલે જિલ્લા વિકાસ અધિકારીની ગાડી જોઈ અને દાદાને પૂછ્યું કે દાદા આવી ગાડી કોની છે। દાદાએ કહ્યું એ DDOની છે અને એવા અધિકારી બનવું હોય ને તો પરીક્ષા પાસ કરવી। બસ નિર્મલે મનમાં સંકલ્પ કરી લીધો કે આપણે પણ એક એવા એક અધિકારી બનવું છે। શિક્ષણ પૂર્ણ કર્યા બાદ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી શરૂ કરી અને નિર્મલે આજે એક પછી એક એમ કુલ 32થી પણ વધારે પરીક્ષાઓ પાસ કરી છે। આજે GPSC ક્લાસ 1-2ની પરીક્ષા પાસ કરીને આસિસ્ટન્ટ કમિશનર GST ક્લાસ 1 તરીકે નિમણૂક પામેલી છે। ઢીલા તો ઢીલા પણ હાડકા સોમનાથ, આવા સંસ્કાર તેનામાં બાળપણથી જ સિંચાયેલા છે। તો ચાલો દોસ્તો આપણે પણ જાણીએ એક ડ્રાઈવરના પુત્રની બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાથી લઈ અને આસિસ્ટન્ટ કમિશનર ક્લાસ 1 સુધીની સફરને। મળીએ નિર્મલ ગોગરાને। જે મારું આસિસ્ટન્ટ કમિશનર ઓફ કોમર્શિયલ ટેક્સ ક્લાસ 1માં સિલેક્શન થયું છે એની પહેલાં રિસેન્ટલી GPSCએ જે એક્ઝામ લીધી હતી એડવર્ટિઝમેન્ટ નંબર 37/2016-17 તેમાં CTOO ક્લાસ 2માં મારું સિલેક્શન એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2માં થયું છે જેની હાલમાં હું ટ્રેનિંગ લઈ રહ્યો છું। આ સિવાય GPSC દ્વારા કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર, IBPS દ્વારા દેના બેંક PO, ઇન્ડિયન બેંક PO, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક ક્લર્ક, બેંક ઓફ બરોડા ક્લર્ક, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા CGL અને CHSL, ખાસ તો ESIC એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા અપર ડિવિઝન ક્લર્ક, લોઅર ડિવિઝન ક્લર્ક, પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ, ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટ ક્લર્ક અને હાઈકોર્ટ બેલિફ અને ફોરેસ્ટ એકાઉન્ટન્ટ વગેરે જેવી ઘણી બધી પરીક્ષાઓ મેં આ અગાઉ પણ પાસ કરેલી છે। ખાસ તો મારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ MBA ફિનાન્સ અને MCOM ટેક્સેશન છે, એટલે આ પોસ્ટ પર જોડાવાના મારા કારણોની વાત કરું તો સૌથી પહેલાં તો ફિનાન્સ અને ટેક્સેશન આ બંનેનું મારું જે નોલેજ છે તેનું પ્રેક્ટિકલ એક્સપોઝર મને આ પોસ્ટમાં મળી શકે, આ પહેલું રીઝન હતું। સેકન્ડ કે હાલમાં જે હું એકાઉન્ટ ઓફિસરની ટ્રેનિંગ લઈ રહ્યો છું એ અગાઉ હું ઇન્સ્પેક્ટર તરીકે GST ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતો હતો, એટલે એ 3.5 વર્ષની જે મારી સર્વિસ છે એમાં જે મેં નોલેજ ગેઇન કરેલું છે એનો પણ ઉપયોગ હું આ પોસ્ટમાં કરી શકું। આસિસ્ટન્ટ કમિશનર, ડેપ્યુટી કમિશનર, જોઈન્ટ કમિશનર વગેરે જેવા ઉચ્ચ અધિકારીઓ સાથે કામ કરવાનો જે મને મોકો મળ્યો તેનું પ્રેક્ટિકલ એક્સપોઝર અહીંયા હું એપ્લાય કરી શકું એવા હેતુથી હું આ પોસ્ટમાં જોડાયો। થર્ડ કે સિવિલ સર્વિસની પ્રિપેરેશન મારી આજે પણ ચાલુ છે, પણ જ્યારે આ પોસ્ટની એડવર્ટિઝમેન્ટ મેં જોઈ ત્યારે મને એવું લાગ્યું કે એઝ અ સિવિલ સર્વન્ટ ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર કે કલેક્ટર છે એ સમાજ માટે પ્રત્યક્ષ એની સામે રહીને કામ કરે છે સોશિયલ વેલફેર માટે, જ્યારે આસિસ્ટન્ટ કમિશનર જે છે આ પોસ્ટ તેમાં ગવર્મેન્ટ માટે આપણે ટેક્સ રેવન્યુ કમાઈને લઈ આવવાની છે, સરકારની તિજોરીમાં નાણાં કમાવવા માટે આપણું નોલેજ ગવર્મેન્ટ માટે યુઝફુલ થઈ શકે, એટલે આપણે સોશિયલ વેલફેરમાં એક ઇન્ડાયરેક્ટ મીડિયમ બની શકીએ એવા હેતુથી આ પોસ્ટમાં હું જોડાયો। અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ કે હું ઇન્સ્પેક્ટર તરીકે જે અધિકારી સાથે કામ કરી રહ્યો હતો એ અમારા ડેપ્યુટી કમિશનર શ્રી ધર્મેશ પટેલ સાહેબ, એમના સાથે કામ કરી અને એમનું જે વર્કિંગ સ્ટાઇલ છે, એમનું જે નોલેજ છે, કાયદા પરની પકડ છે, એનાથી હું ઘણો પ્રભાવિત હતો, એટલે હું એક અધિકારી તરીકે એમને જોતો કે જો આપણે ઓફિસર બનવું છે તો આમના જેવું બનવું, એટલે એ પોતે ડેપ્યુટી કમિશનર જે ડિપાર્ટમેન્ટમાં છે તેમાં જ જો મને આસિસ્ટન્ટ કમિશનર બનવા મળે એ હેતુથી હું આ ડિપાર્ટમેન્ટમાં જોડાયો। મારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ MBA ફિનાન્સ છે અને MCOM ટેક્સેશન છે। ફિનાન્સવાળું જે છે એ મેં રેગ્યુલર અભ્યાસ કરેલો છે અને ટેક્સેશન છે એ એક્સટર્નલમાં અભ્યાસ મેં કરેલું છે। હવે સિવિલ સર્વિસીસમાં જેટલા પણ સિલેબસના આપણા પોઈન્ટ્સ આપણે જોઈએ તો અભ્યાસક્રમમાં જનરલ સ્ટડીઝ છે, લેંગ્વેજ છે અને ખાસ કરીને ક્યાંક ક્યાંક આપણી પાસે ઇકોનોમીના એમાં ડેપ્થ ઓફ નોલેજ આપણી પાસે માંગી લે, એટલે ઇકોનોમીના પોર્શનમાં ક્યાંક મારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ કનેક્ટ કરી અને મને ફાયદો થાય, પણ એ તો દરેક વિદ્યાર્થીને સિલેબસમાં એક બે ટોપિક તો એવા મળી જ રહે, જેમ કે સાયન્સનો સ્ટુડન્ટ હોય તો સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં, મેથેમેટિક્સ રીઝનિંગમાં એ ઘણો પાવરફુલ હશે, જો કોઈ આર્ટ્સનો સ્ટુડન્ટ હોય તો લેંગ્વેજ પર એની પકડ ઘણી સારી હશે, એટલે હું નથી માનતો કે એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ અને આ પ્રિપેરેશન બંનેને કોઈ સ્ટ્રોંગ કનેક્શન હોય।
આ પ્રિપેરેશન એવી છે કે જેમાં એની પાસે અધિકારી એવા જોઈએ છે કે જે જેક ફોર ઓલ માસ્ટર ઓફ નન. એટલે આપણી તૈયારી છે એક ઇન જનરલ એક સારો સામાન્ય નાગરિક કેટલું જાણતો હોય એ પ્રકારની છે. એટલે લેંગ્વેજથી કે પછી આપણું જે મીડિયમ છે એક્ઝામિનેશનનું, આપણે જે અનુભવ ધરાવીએ છીએ, જે એજ્યુકેશન બેકગ્રાઉન્ડ ધરાવીએ છીએ, એની કોઈ મોટી અસર જોવા નથી મળતી. તમે જો રિઝલ્ટ પર થોડો તમે પ્રકાશ પાડશો તો તમને ખ્યાલ આવશે, ઘણા રૂરલ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓ પણ આમાં પાસ થયેલા છે. ઇવન વાત કરું ને ઉદાહરણ સાથે, તો પીટીસી થયેલા અને પછી બીએ થયેલા તુષાર સુમેરા સાહેબ પણ જો કલેક્ટર તરીકે આઈએએસ તરીકે પસંદગી પામી શકતા હોય તો આપણું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ એટલું અસર નથી કરતું. આપણી તૈયારી છે એને એક વે માટે શરૂઆતમાં આપણને થોડો ફાયદો મળી રહે, પછી તો આપણે એક યોગ્ય દિશામાં ચાલીને વાંચન કરવું પડે છે. આ એક્ઝામિનેશન માટે ખાસ તો પ્રિલિમ્સ થોડી અલગ હતી. આ પ્રિલિમ્સમાં બે પેપર હતા, પેપર વન એન્ડ ટુ. પેપર વનમાં 50 માર્કમાં ગુજરાતી ભાષા, 50 માર્કમાં ઇંગ્લિશ લેંગ્વેજ, 25 માર્કમાં મેથેમેટિક્સ, 25માં રિઝનિંગ. આ 150 માર્કનું પેપર વન MCQ હતું. જ્યારે પેપર ટુ છે એ જીપીએસસી ક્લાસ 1-2નું જે GSનો સિલેબસ છે એ જ બેઠો સિલેબસ હતો. એમાં એક ઉમેરો કરેલો હતો એમણે, RTI એક્ટ 2005. એટલે આ સિલેબસ હતો. હવે પ્રિલિમ્સમાં મારી સ્ટ્રેટેજી એવી હતી કે જે સિલેબસના જે પોઈન્ટ્સ છે એને આઇડેન્ટિફાઈ કરી અને ટોપિક વાઇઝ આપણે રીડિંગ કરી શકીએ એ મેં સ્ટ્રેટેજી અપનાવી, જેથી કરીને હું સિલેબસને સ્ટ્રીકલી હું વળગી રહ્યો, એનાથી જરા પણ આઉટ ઓફ ટ્રેક રીડિંગ ન કરું. એ મારો પહેલો સ્ટ્રેટેજીનો પોઈન્ટ કહી શકાય. સેકન્ડ, કે જનરલ સ્ટડીઝનું જે રીડિંગ આપણે કરીએ એમાં મેં એવું જોયું કે 2013 પછી જીપીએસસીએ જેટલી પણ એક્ઝામ લીધી છે એ બધામાં આપણને થોડું વેરિએશન જોવા મળશે. એટલે કે એક્ઝામનું જે ડિફિકલ્ટી લેવલ છે એ અપ એન્ડ ડાઉન 2013 પછી થોડું વધારે વેરિએશન છે. એટલે 2013 પછી જેટલા પણ પેપર લીધા એ બધાનો મેં અભ્યાસ કર્યો, એમાં કેવા ક્વેશ્ચન પૂછેલા છે, એનો સાચો જવાબ શું છે, એ બધું કર્યું. ખાસ કરીને જનરલ સ્ટડીઝનું જે હું રીડિંગ કરતો તો ડેઈલી મેં જે રીડિંગ કર્યું છે એમાંથી હું 20-25 ક્વેશ્ચન અલગ કાઢતો, એને હું લખતો. એક મારી જે ક્વેશ્ચન બેંક તૈયાર થઈ કે જે મને એક્ઝામમાં ઘણી બેનિફિશિયલ થઈ. આ સિવાય જે GSનું રીડિંગ કરતો તેને હું કરંટ અફેર્સ સાથે હું જોડીને વાંચતો. જેમ કે તમને ઉદાહરણ સાથે સમજાવું તો આપણે બંધારણ વાંચતા હોઈએ અને વાંચીએ છીએ કે કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન એટલે અનુચ્છેદ 356 લાગુ પડશે. પણ હવે કરંટમાં આપણે જોઈએ છીએ કે જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલનું શાસન લાગુ પડ્યું અને ત્યાં લાગુ પડે છે અનુચ્છેદ 370 પેટા કલમ 92. તો રાષ્ટ્રપતિ શાસનમાં જનરલમાં 356 જ આવે છે, પણ 370/92 છે પહેલી વાર આવી, તો આવનારી પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્ન પૂછવાની શક્યતાઓ વધી જાય છે. દિલ્હીમાં અને કહી શકાય કે કર્ણાટકમાં બંને જગ્યાએ રાજ્યપાલનું જે પદ છે એને લીધે ઘણા બધા ઇસ્યુઝ હમણાં ચર્ચામાં આવ્યા. તો આવનારી એક્ઝામમાં રાજ્યપાલનું પદ, એને લગતી બંધારણની જોગવાઈઓ, તેના વિવેકાધીન અધિકારો, આ બધા પ્રશ્ન પૂછાઈ શકે. એટલે આ પ્રકારનું જનરલ સ્ટડીઝનું જે આપણું કન્ટેન્ટ છે તેને કરંટમાં બનતી ઘટનાઓ સાથે કોરિલેટ કરી અને આપણે અનુમાન લગાવી શકીએ કે હવે એની એક્ઝામમાં કેવા પ્રશ્ન પૂછાશે. પણ મારી તૈયારીમાં સૌથી મહત્ત્વનો એક પોઈન્ટ મારે જો કેવો હોય સ્ટ્રેટેજીમાં, તો તારીખ 23 સપ્ટેમ્બર 2016 જે દિવસે જાહેરાત ક્રમાંક 107/2016-17 ડિક્લેર થવાની છે આવું જીપીએસસીના કેલેન્ડરમાં આવ્યું, ત્યારથી લઈ અને 21 જૂન 2018 કે જ્યારે આ પરીક્ષાનું અંતિમ પરિણામ આવ્યું અને મારું નામ સિલેક્શનમાં હતું, આટલા સમયગાળામાં મારા જીવનનો એક પણ દિવસ એવો નથી ગયો કે જ્યારે મેં આસિસ્ટન્ટ કમિશનરની પોસ્ટ માટે વિચાર ન કર્યો હોય. એટલે માનસિક રીતે સમર્પિત ભાવથી તૈયારી પર વળગી રહ્યો એ મારી પ્રિલિમ્સ દરમિયાન તૈયારીની પૂરી સ્ટ્રેટેજી હતી. પ્રિલિમ્સ એક્ઝામની જે તૈયારી છે એમાં ગુજરાતી ભાષા, ઇંગ્લિશ લેંગ્વેજ, મેથેમેટિક્સ અને રિઝનિંગ, એની જો વાત શરૂઆતમાં કરું તો ગુજરાતી ભાષા માટે ધોરણ 11-12 માટે જે પટેલ એન્ડ પટેલનું જે લીથો મટીરિયલ આવે છે તેમાંથી ઘણું ખરું વ્યાકરણ મેં એમાંથી વાંચેલું. આ સિવાય અક્ષર પ્રકાશન અમદાવાદની ગુજરાતી વ્યાકરણ માટેની એક સ્પેશિયલ જે બુક છે એ મેં તેમાં સારું એવું રીડિંગ કરેલું. આ સિવાય ગુજરાત રાજ્ય માહિતી ખાતા દ્વારા ભાષા સૌંદર્ય અને ભાષા ગૌરવ એનું જે પબ્લિકેશન ગુજરાત સરકારે પોતે કરેલું છે એનો પણ મેં મહોરો કરેલો. ગુજરાતી ભાષામાં બીજું મહત્ત્વનું કે જે છેલ્લા 10 વર્ષ દરમિયાન 2008થી લઈ અને 2018 એ 10 વર્ષ દરમિયાન જે એક્ઝામ્સ એમણે લીધી છે એમાં ગુજરાતી વ્યાકરણમાં એમણે શું પૂછ્યું એ બધા શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગ, સમાનાર્થી, વ્યાકરણના નિયમો એ બધાનું એક લખેલી મેં મારી પોતાની નોટ્સ બનાવી. ઇંગ્લિશ લેંગ્વેજ છે તેમાં મેં રેડી રેકનર જે આપણે આવે છે ધોરણ 10 અને ધોરણ 12ની તેનો અભ્યાસ કરેલો. ઇંગ્લિશ લ્યુસન્ટ એવી એક જે બુક આવે છે લ્યુસન્ટ પબ્લિકેશનની, લ્યુસન્ટ ઇંગ્લિશ, તેનો પણ મેં એમાં અભ્યાસ કરેલો. ઇંગ્લિશ લેંગ્વેજમાં પણ સેમ 2008-2018 દરમિયાન છેલ્લા 10 વર્ષમાં જીપીએસસીએ પૂછેલા ગ્રામરના ક્વેશ્ચન તેનો ભરપૂર અભ્યાસ કર્યો. મેથેમેટિક્સ અને રિઝનિંગની વાત છે તો MBA ફિનાન્સ હોવાથી હું થોડો કમ્ફર્ટેબલ હતો આ પોર્શનમાં, છતાં પણ અરિહંત પબ્લિકેશનની જે બુક આવે છે મેથેમેટિક્સ અને રિઝનિંગની બંને સેપરેટ છે એનો અભ્યાસ મેં કરેલો. એટલે અરિહંત મેથેમેટિક્સ, અરિહંત રિઝનિંગ એનો અભ્યાસ મેં તેમાં કર્યો. જે જનરલ સ્ટડીઝ પેપર 2 હતું તેમાં આપણી પાસે એ લોકો લેન્થ ઓફ નોલેજ માગે છે,
એટલે પ્રિલિમ્સ માટે મેં જીએસમાં ખાસ કરીને જે ભારતની અને ગુજરાતના બંનેના પોર્શન હતા, એટલે ભારતની ભૂગોળ ગુજરાતની ભૂગોળ, તો શરૂઆતમાં ભારતની ભૂગોળ માટે મેં રંગિયા અને પાઠક સરનું જે પબ્લિકેશન છે ગ્રંથ નિર્માણ બોર્ડ તેનો અભ્યાસ કર્યો. અરિહંત પબ્લિકેશનમાંથી પણ આવે છે મેકબુક ઓફ ઇન્ડિયન જિયોગ્રાફી તેનો અભ્યાસ કર્યો. ગુજરાતની ભૂગોળ માટે ઈશ્વર પાડવી સરની જે બુક છે તેનો અભ્યાસ કર્યો. જ્યારે ભારતનો ઇતિહાસ છે તો એમાં એનડી શૈલસ સાહેબે લખેલું અતુલ પ્રકાશનનું પુસ્તક છે એ ઘણું સારું છે. અને ઇતિહાસમાં ગુજરાતના પોર્શન માટે આપણું ગુજરાત નવનીત પબ્લિકેશનમાં જે ઇતિહાસનું પોર્શન આપેલો છે તેનું મેં રીડિંગ કરેલું. ઇકોનોમીની વાત કરું તો ઇકોનોમી માટે પ્રિલિમ્સમાં મેં ઇન્ડિયન ઇકોનોમી જે છે તેના માટે પ્રતિયોગિતા દર્પણ દ્વારા જે બહાર પાડવામાં આવેલું પુસ્તક સ્પેશિયલ ઇશ્યુ ઓન ઇન્ડિયન ઇકોનોમી તેનો અભ્યાસ કર્યો. ગુજરાતનું જે અર્થતંત્ર છે તે આપણું ઇકોનોમિક સર્વે દર વર્ષે જે ગુજરાત સરકાર બહાર પાડે છે તેના જે આંકડાકીય માહિતી ને બધું છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એનો અભ્યાસ કર્યો. અને ગુજરાતનું અર્થતંત્ર એ આપણને આપણું ગુજરાતવાળું જે બુક છે પુસ્તક એમાંથી પણ એક સારો એવું કન્ટેન્ટ એમાંથી મળી રહે છે. પછી ભારતનો વારસો અને ગુજરાતનો વારસો, તો ભારતનો વારસો છે તેના માટે ખાસ કરીને નીતિન સિંઘાનિયા સાહેબે જે બુક લખી છે એ બહુ સારી છે, વારસા માટે બહુ ઓથેન્ટિક બુક એ વાંચી મેં. ગુજરાતના વારસા માટે ગ્રંથ નિર્માણ બોર્ડમાંથી હસુતાબેન સેદાણી એમણે લખેલું ગુજરાતનો લોક સાંસ્કૃતિક વારસો એ પુસ્તક ઘણું સારું, એ પણ મેં વાંચ્યું. સાયન્સ એન્ડ ટેકનોલોજીને પોર્શન જે છે તેમાં કોઈ સ્પેશિયલ અને પોઈન્ટ ટુ પોઈન્ટ મટીરિયલ આપણને મળતું નથી. એટલે સંવિધાન પ્રકાશનની જે બુક છે એ શરૂઆતના સમયગાળા માટે ઉપયોગી છે, પણ જે સિલેબસના જે પોઈન્ટ્સ છે તેમાંથી ગૂગલ કરી અને ઇન્ટરનેટમાંથી આપણે ટોપિક વાઇઝ જે કન્ટેન્ટ આપણને મળે તેની સેલ્ફ પ્રિપેર્ડ નોટ્સનો મેં ઉપયોગ કરેલો હતો. એ કરંટને જોડીને સાયન્સ એન્ડ ટેક ઘણા પ્રશ્નો એમાંથી પૂછાતા હોય એટલે એ રીતે મેં એનો ઉપયોગ કર્યો. રિઝનિંગ અને મેથ્સ આગળ મેં વાત કરી દીધી. કરંટ અફેર્સનો જે પોર્શન છે એમાં ખાસ કરીને દ્રષ્ટિ પબ્લિકેશનનું જે કરંટ અફેર્સ એ મેગેઝિન મેં વાંચેલું. ગુજરાતના કરંટ અફેર્સ માટે હું વર્લ્ડ ઇનબોક્સ મેગેઝિન છે તેનો હું ઘણા સમયથી ઉપયોગ કરું છું, એ જ મેં આ પરીક્ષા માટે કરેલો હતો. કોન્સ્ટિટ્યુશનની જે વાત છે તો તેમાં લક્ષ્મીકાંત એમનું જે બંધારણનો પોર્શન છે એ ઘણો જ ઉપયોગી નીવડ્યો. એટલે આ પ્રિલિમ્સ પરીક્ષામાં મેં આ પુસ્તકોનો અભ્યાસ કરેલો હતો. પ્રિલિમ પરીક્ષામાં ખાસ કરીને ગુજરાત રાજ્યમાં જીસીઆરટીના જે બેઝિક પુસ્તકો છે ધોરણ 5-10 તેનો આપણે ઊંડાણપૂર્વક સમાજવિદ્યા છે એટલે કે સામાજિક વિજ્ઞાન છે, ઇકોનોમી છે, અર્થતંત્ર, નાગરિક શાસ્ત્ર એ બધાનો આપણે અભ્યાસ કરવો જોઈએ. એનસીઆરટીના જે પુસ્તકો છે તેનો અભ્યાસ કરવો પણ જરૂરી છે. અને જે ઇતિહાસનો જે પોર્શન એનસીઆરટીમાં ક્યાંક ને ક્યાંક થોડોક છૂટી જાય છે, જેમ કે દક્ષિણ ભારતનું જે આખું દ્રાવિડ સંસ્કૃતિ એ બધી બાબતો આપણા સિલેબસમાં છે, એના માટે તમિલનાડુ બોર્ડના પુસ્તકો ફ્રી યુપીએસસી મટીરિયલ્સ .org એ વેબસાઇટ પર સરળતાથી અવેલેબલ છે, માટે એનો અભ્યાસ કરીએ તો આપણા સિલેબસનો કોઈપણ ટોપિક ક્યાંય છૂટી નહીં જાય. સર, મુખ્ય પરીક્ષાનો જે સિલેબસ છે એ થોડો ડેપ્થમાં છે, જેમાં આપણે ટોપિક વાઇઝ કન્ટેન્ટને ઊંડાણપૂર્વક જોવા પડે. એટલે મુખ્ય પરીક્ષા માટે મેં એવું કર્યું કે અતુલ્ય ભારત કરીને જે બુક આવે છે એ ભારતમાં ભારતનો જે ઇતિહાસ, ભૂગોળ, અર્થતંત્ર બધાનો પોર્શન એમાં કનેક્ટેડ છે, એટલે અતુલ્ય ભારતનું જે પુસ્તક છે એ ઘણું ઉપયોગી નીવડ્યું. એ સિવાય આપણે ગુજરાતની અસ્મિતા તેમાંથી આપણને ઇતિહાસ અને ભૂગોળનું અને અર્થતંત્રનું પણ ઘણું એવું સારું કન્ટેન્ટ, ઉદ્યોગો ગુજરાતમાં કયા ઉદ્યોગપતિઓ થઈ ગયેલા છે, ગુજરાતના કયા મહત્ત્વના રત્ન કહી શકાય આપણે, એ બધું રીડિંગ મેં તેમાંથી કર્યું. આ સિવાય જે કોમર્સ અને મેનેજમેન્ટમાં ઇકોનોમીનો પોર્શન હતો તેના માટે ખાસ કરીને નેટ અને સ્લેટ એ બંને એક્ઝામના જે પેપર્સ લેવાય છે તેમાં ઇકોનોમી માટે એમણે કયા ક્વેશ્ચન પૂછ્યા હતા એ પેપર્સનો અભ્યાસ કર્યો. એ મોડેલ ક્વેશ્ચનનો આન્સર હું કેમ લખી શકું એ મેં તેનો અભ્યાસ કર્યો. આ સિવાય જે નીતિશાસ્ત્રનો પોર્શન અમારા મેન્સના સિલેબસમાં હતો તેના માટે મેં નીતિશાસ્ત્ર માટે શંકર આઈએએસ દિલ્હી તેનું મટીરિયલ યુઝ કરેલું હતું. આ સિવાય વિઝન આઈએએસના જે વિડીયોઝ અવેલેબલ છે એના પણ ઘણા બધા સારા ફ્રૂટફુલ રિઝલ્ટ મને મેન્સમાં મળ્યા. એનાથી પણ જો વધારે વાત કરીએ તો ઇનસાઇટ સિનોપ્સિસ એક વેબસાઇટમાંથી મળી રહે છે જે આપણને ડેઇલી ક્વેશ્ચન્સ આપે છે એનો આપણે આન્સર પોતે ફ્રેમ કરવાનો હોય, પછી એમાં સાચા પોઈન્ટ્સ કયા છે એ પણ પોતે દરરોજ એ લોકો વેબસાઇટમાં અપડેટ કરતા હોય છે, એટલે મેં એ ઇનસાઇટ સિનોપ્સિસના ક્વેશ્ચન જે છે એને મેં રેગ્યુલર ફોલો કરેલા હતા. અને સાયન્સ એન્ડ ટેક માટે મેં જે તે સમયે જે ટાટા મેગ્રો હિલનું પુસ્તક છે ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી તેનો ઇનડેપ્થ અભ્યાસ કર્યો જેથી કરીને એ પોર્શનમાં આપણે સારો સ્કોર કરી શકીએ. મેન્સમાં એક જાહેર વહીવટનો પોર્શન જે આવે છે તો તેના માટે જે વિકલ્પ કોટવાલ સરનું પુસ્તક છે ફોર જાહેર વહીવટ તો ઇનિશિયલ સ્ટેજમાં એ ઘણું ઉપયોગી રહ્યું, પણ પછીથી સ્પીપા અમદાવાદ દ્વારા જે સ્પીપાનું મટીરિયલ સ્પીપા અમદાવાદ દ્વારા જે જાહેર વહીવટનું મટીરિયલ જે પબ્લિશ કરવામાં આવેલું છે એ લીથો મટીરિયલ પણ ઘણું બેનિફિશિયલ રહ્યું. પબેડ માટે પણ વિઝન આઈએસના વિડીયોઝ છે ઘણા ઉપલબ્ધ એ સારા છે. ઇકોનોમીનો જે પોર્શન મેન્સમાં જે હતો તેના માટે શંકર આઈએએસ છે તેની એક વ્યવસ્થિત બુક છે, એ સિવાય રમેશ સિંહ છે એનો પણ સારો ઉપયોગ એમાં થઈ શકે. પણ મેન્સ એક્ઝામમાં મેં પેપર લખવાનો મહાવરો વધુ ને વધુ કર્યો અને જે પેપર 3 હતું તેના માટે મેં લગભગ 47 જેટલા પેપર્સ લખેલા હતા, એટલે મેન્સ એક્ઝામ માટે મટીરિયલ કરતાં પણ વિશેષ પેપર લખવાનો જે મહાવરો કર્યો એ ઘણો બેનિફિટ કર્યો મને.
મુખ્ય પરીક્ષામાં જે ગુજરાતી ભાષાનો જે માધ્યમ છે તેમાં ખાસ કરીને લેખનનો જે મહાવરો આપણે કરવાની જરૂર હોય છે તેમાં ગુજરાત પાક્ષિક કરીને જે મેગેઝિન ગુજરાત સરકાર પોતે બહાર પાડે છે તેમાંથી આપણને મુદ્દાઓ મળી રહેશે કે કયા પ્રકારનો પ્રશ્ન આપણને પૂછાઈ શકે. ન્યૂઝના એડિટોરિયલ્સ જે હોય તેમાંથી ઘણા મુદ્દાઓ આપણને મળી રહેશે. એટલે લેખનનો મહાવરો અહીંયાથી થઈ શકે. કેન્દ્ર સરકારમાંથી યોજના અને કુરુક્ષેત્રના જે મેગેઝિન્સ છે તેનું જે કન્ટેન્ટ છે એ આપણા લેખનમાં આપણે ક્યાંક ઉપયોગમાં લઈ શકીએ એટલે એનો મહોરો કરવો જોઈએ. અને મુખ્ય પરીક્ષા માટે લખવાનો મહોરો કરવાના મુદ્દાઓ એના સોર્સ આપણે વધુને વધુ શોધીએ તો લખી શકીએ સારું અને પેપરમાં એને નજીકનું કંઈક આપણને પૂછાઈ શકે. મારી દૃષ્ટિએ પ્રિલિમ પરીક્ષા એ આપણું જ્ઞાન ચકાસવા માટેની એક્ઝામ છે અને જે આપણી મુખ્ય પરીક્ષા છે એ આપણે જે જ્ઞાન ધરાવીએ છીએ એનું આપણે એપ્લિકેશન કઈ રીતે કરીશું ઉપયોગ કરીશું એ જોવાનું એક માધ્યમ છે. એટલે મુખ્ય પરીક્ષા વખતે એ લોકો આપણો દૃષ્ટિકોણ અને અભિગમ ચકાસવા માગે છે. માટે મેઇન્સ એક્ઝામ આપતી વખતે આપણે અમુક મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ. જેમ કે જે આપણું રીડિંગ છે એ 360 ડિગ્રી હોવું જોઈએ. કોઈપણ મેટર છે એનું પોઝિટિવ્સ અને નેગેટિવ્સ એ બંને સાઈડ આપણે જાણતા હોઈએ તો બહુ સારો જવાબ લખી શકીએ આપણે. ઉદાહરણ દ્વારા જો હું આપને સમજાવું સાહેબ, તો સે ફોર એક્ઝામ્પલ પ્રિલિમમાં આપણને પૂછી શકે કે ગુજરાતમાં મહેન્દ્ર ડ્રાઈવ ક્યાં આવેલી છે. હવે મહેન્દ્ર ડ્રાઈવ એ ગુજરાતમાં મોરબી ખાતે આવેલી છે કે જે લક્ષ્મણ ઝૂલો અને મણિમંદિર આ બંનેને જોડતો વિસ્તાર છે જેને ગુજરાત સરકારે મહેન્દ્ર ડ્રાઈવ તરીકે જાહેર કર્યું. હવે આજ પ્રશ્ન જ્યારે આપણને મુખ્ય પરીક્ષામાં પૂછાય છે તો એવું પૂછી શકે કે ગુજરાત રાજ્યમાં મહેન્દ્ર ડ્રાઈવ જાહેર કરવાથી મોરબી અને ગુજરાત રાજ્યને શું ફાયદો થશે આ બાબતની ચર્ચા કરો. તો આનો જવાબ આપણે મુખ્ય પરીક્ષામાં એવું લખી શકીએ કે આ વારસાગત સ્થળ જાહેર કરવાને પરિણામે ગુજરાતની ધરોહરને એક નવી ઓળખ મળશે. ગુજરાત રાજ્યમાં જે મોરબી જિલ્લાની જે ઓળખ છે એ ખાસ કરીને સિરામિક ઉદ્યોગ, ઘડિયાળ ઉદ્યોગ, સેનેટરી વેર્સ વગેરે જેવી આર્થિક અને ઔદ્યોગિક છે. તેને બદલે આ વારસાગત સ્થળ જાહેર કરવાને પરિણામે મોરબી શહેરને પોતાની એક ઐતિહાસિક એક નવી સામાજિક ઓળખ મળશે. જે ત્યાંની જે સ્થાનિક પ્રજા છે તે પોતાના ઇતિહાસને નજીકથી ઓળખશે. આ પ્રજામાં મહેન્દ્રસિંહજી ઠાકોર, વાઘજી ઠાકોર અને મણિભાઈ વગેરે જેવા ઐતિહાસિક પાત્ર પોતિકા છે તેના વિશે જાણવાની એક નવી ઉત્કંઠા ઊભી થશે. જેવી રીતે રાજસ્થાન રાજ્યને પોતાનો ઇતિહાસ કિલ્લાઓમાં અને ઇમારતોમાં આજે પણ જીવંત છે એમ ગુજરાતનો ઇતિહાસ છે એ આવા ઇમારતોને અને સ્થાપત્યકળાને પરિણામે હજુ પણ લાંબા ગાળા સુધી જીવંત રહેશે. એક મુદ્દો આપણે તેમાં લખી શકીએ. આ સિવાય ગુજરાત રાજ્યના વિકાસમાં મોરબી જિલ્લો જે છે તેની એક નવી જ ઓળખ ઊભી થશે અને ગુજરાત રાજ્ય ભારતના નકશામાં એક ઐતિહાસિક પ્લેટફોર્મ ઉપર પણ આવશે. આ પ્રકારના કહી શકીએ ને કે મલ્ટી ડાયમેન્શનલ આન્સરની એમને આપણી પાસેથી અપેક્ષા છે. એટલે મુખ્ય પરીક્ષામાં સારો સ્કોર કરવા માટે એ જવાબમાં આપણામાં ડેપ્થ હોવી જોઈએ અને એક અપીલ કરતો જવાબ હોવો જોઈએ કે જે ખરેખર સામાન્ય વિચારસરણી કરતાં કંઈક અધિકારી તરીકેની આપણી છાપ ઊભી કરવા માટે અલગ હોય. ઇન્ટરવ્યૂની જે તૈયારી છે એ તો ખાસ એક એવી બાબત છે કે જ્યાં આપણે એકદમ સતર્ક અને ગતિશીલ રહેવાનું છે. ઇન્ટરવ્યૂ એ આપણું કેડર નક્કી કરશે. આપણું સિલેક્શન છે કે નહીં એ તો મેઇન્સના સ્કોરને આધારે જ નક્કી થાય છે, પણ ઇન્ટરવ્યૂથી આપણું કેડર નક્કી થશે કે આપણી ફર્સ્ટ કે સેકન્ડ ચોઈસ આપણને મળશે કે નહીં મળે. એટલે અહીંયા મેં પોતે એવું કરેલું કે મારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ, મારો એક્સપિરિયન્સ જે જોબનો છે તે, હાલમાં જે એકાઉન્ટ ઓફિસર તરીકે હું તાલીમ લઈ રહ્યો છું તે, GST રિસેન્ટ ઇસ્યુઝ શું શું છે તે, AC ક્લાસ વન ને AO ક્લાસ વનની જે પોસ્ટ છે તેની ફરજ અને જવાબદારી શું છે, આ બધું એક મેં બાયોડેટા તૈયાર કર્યો. પછી મેં એવું વિચાર્યું કે જો હું પોતે ઇન્ટરવ્યૂ લેનાર હોય તો હું કેવા ક્વેશ્ચન પૂછી શકું, અને એક ડાયરીમાં આ બધા ક્વેશ્ચનની મેં નોંધ કરી. પછી આ જ બધા પ્રશ્નોના જવાબ પણ મેં તૈયાર કર્યા. એટલે આ પ્રકારના 470 જેટલા ક્વેશ્ચન મેં તૈયાર કરેલા હતા. એ બધા પ્રશ્નોને લીધે મને ઘણું એવું સારું મટીરિયલ મળી શક્યું મારા માટે કે જે મારા ઇન્ટરવ્યૂમાં લગભગ અપેક્ષા હું રાખી શકું કે મને આવું પૂછશે. આ સિવાય મેં જે ભૂતકાળમાં ઇન્ટરવ્યૂ આપ્યા તેનો અનુભવ અને જે લોકો સફળ ઉમેદવારો છે કે જે ઇન્ટરવ્યૂમાં સફળ ગયા કે અથવા તો ઇન્ટરવ્યૂ સુધી પહોંચીને નિષ્ફળ ગયા એમની સાથે સંપર્કમાં રહી અને નવા નવા ક્વેશ્ચન મેં જાણ્યા એમને શું પૂછેલું હતું અને એ ક્વેશ્ચનનો સારો આન્સર હજી વધારે મારે આપવો હોય તો હું શું આપીશ એનું મેં થોડું એડિશન કર્યું. આ સિવાય આજ ભરતી પરીક્ષામાં મારી સાથે પાસ થયેલા કુલદીપભાઈ કેસરિયા, તો અમે બંને ઇન્ટરવ્યૂથી અગાઉના દિવસોમાં દરરોજ મળતા, દરરોજ સાંજે, અને કંઈક નવા ક્વેશ્ચન એ લઈને આવે, કંઈક નવા ક્વેશ્ચન હું લઈને આવું, પછી એ ક્વેશ્ચનનો સારો અને વધુ સાચો આન્સર શું હશે એનું અમે ડિસ્કશન કરતા. એ ઘણું ફ્રૂટફુલ રહ્યું. અને સૌથી મહત્ત્વનું કે આ ઇન્ટરવ્યૂમાં મેં ઘણા બધા મોક ઇન્ટરવ્યૂ આપ્યા. અમારા મિત્ર શ્રી હાર્દિકભાઈ, વિક્રમભાઈ, કરણભાઈ, ઇવન મારા વાઇફ અવંતિકાબેન એમની પાસે પણ મેં મોક ઇન્ટરવ્યૂ આપ્યા. બીજા જે અધિકારીઓના કોન્ટેક્ટમાં હું હતો એ બધા પાસે પણ ઇન્ટરવ્યૂ આપવા જતો. એટલે મોક ઇન્ટરવ્યૂ આપવાથી મારો કોન્ફિડન્સ ઘણો બિલ્ડઅપ થયો. મને પોતાને ખબર પડી કે હું ક્યાં ભૂલ કરી શકું છું, ક્યાં મારે ભૂલ સુધારવાની છે, ક્યાં મારે એકદમ પરફેક્ટ આન્સર હું આપી શકું છું, મારો કમ્ફર્ટ ઝોન કયો છે, એ બધું મને મોક ઇન્ટરવ્યૂ આપવાથી
ઘણું બેનિફિશિયલ રહ્યું. સર, ઇન્ટરવ્યૂ દરમિયાન જો મારી વાત કરું તો અમારી ભરતી પ્રક્રિયામાં જે ઇન્ટરવ્યૂનો એક પહેલો જ દિવસ હતો એ જ દિવસે મારું ઇન્ટરવ્યૂ હતું. અને જીપીએસસીમાં એની પેટર્ન પ્રમાણે જે પહેલો દિવસ હોય ત્યારે બધા જ બોર્ડ એકસાથે બેસે છે, એટલે મારા દિવસે ત્રણેય બોર્ડ એકસાથે બેસેલા હતા. અને મારો ઇન્ટરવ્યૂ એ મારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ MBA ફિનાન્સ છે, ઇન્સ્પેક્ટર જે GST હતો તે, એકાઉન્ટ ઓફિસરની જે ટ્રેનિંગ લઈ રહ્યો છું તે, અને થોડા ઘણા કરંટ ઇશ્યુઝ રિલેટેડ ક્વેશ્ચન મને પૂછવામાં આવેલા હતા. મારા ઇન્ટરવ્યૂમાં સૌથી સારો પ્રશ્ન મારો એ હતો કે તમને ચાર રાજ્ય આપવામાં આવે છે, ગુજરાત, બિહાર, ઝારખંડ અને દિલ્હી. આ ચાર રાજ્ય પર GST અસર શું થઈ હશે એ સમજાવો. એટલે મેં એવો જવાબ આપેલું કે GST છે એ કન્ઝમ્પશન બેઝ ટેક્સ છે, જ્યારે ગુજરાત છે એ પ્રોડક્શન બેઝ સ્ટેટ છે. એટલે GST એનું મિકેનિઝમ એવું છે કે જે રાજ્યમાં કોઈ એન્ડ યુઝર પોતે કોઈ વસ્તુનું યુઝ કરશે તો જે રાજ્યમાં યુઝર છે એ રાજ્યને GST આવક મળશે. એ ગુજરાતમાં જે વસ્તુ બને છે એનું જો કન્ઝપ્શન જ મહારાષ્ટ્રમાં થાય તો GST આવક છે તે મહારાષ્ટ્ર લઈ જશે. એટલે ગુજરાતને શરૂઆતમાં થોડો રેવન્યુ લોસ જાય છે, પણ જો શરૂઆતનું સપ્ટેમ્બર 2017 જે પહેલું ક્વાર્ટર છે, એટલે કે જુલાઈ 2017 GST આવ્યો ત્યાર પછીનું, તો એ ક્વાર્ટરમાં આપણું કમ્પન્સેશન ફંડ જે છે એ 1723 કરોડ હતું સેન્ટ્રલમાંથી. અને રિસેન્ટલી જે માર્ચ એન્ડિંગ જે આપણું ક્વાર્ટર છે 2018, ત્યારે આ ફંડ આપણું જે છે એ 659 કરોડ છે. એ સૂચવે છે કે આપણી ઇન્કમ દિવસે ને દિવસે વધે છે. એટલે એક, મેં ગુજરાત માટે ધીમે ધીમે આપણી સ્થિતિ રેવન્યુમાં સુધરી રહી છે એવો મેં જવાબ આપ્યો ઇન શોર્ટ. પછી મેં એવું કહ્યું કે દિલ્હીમાં સ્થિતિ એવી છે કે સર્વિસ સેક્ટરની ઇન્ડસ્ટ્રી જે આપણી ભારતની છે એનું એક મોટું હબ આપણે દિલ્હીને કહી શકીએ. એટલે સર્વિસ સેક્ટરમાંથી સારી એવી GST ઇન્કમ દિલ્હીને મળે છે. આ સિવાય પ્રિન્સિપલ સપ્લાયનો જો કોન્સેપ્ટ GST છે, તેને પરિણામે જેટલા પણ ઇન્ડસ્ટ્રી કે બધાના ઉદ્યોગોના હેડક્વાર્ટર ત્યાં દિલ્હીમાં આવેલા છે, તેને પરિણામે એક સારું એવું ઇન્કમ GST દિલ્હીને આ પણ મળે છે. એટલે તેની ઇન્કમ પર કોઈ મોટી અસર આપણને જોવા મળતી નથી. રહી વાત બિહાર અને ઝારખંડની, તો બંને સ્ટેટ એવા છે કે જેની પાસે રો મટીરિયલ ભરપૂર છે, નેચરલ રિસોર્સિસ ઘણા બધા છે, પણ એ રો મટીરિયલનું યુઝ જે હેવી ઇન્ડસ્ટ્રીમાં થાય છે એ બધી મહારાષ્ટ્ર અને ઓડિશામાં આવેલી છે. એટલે એ પણ એન્ડ કન્ઝપ્શન ત્યાં થતું હોય, આ બંને સ્ટેટની આવક ઘટે છે. તરત જ મને સામે ક્વેશ્ચન એવો પૂછવામાં આવેલો કે જો બિહાર સ્ટેટની આવક ઘટે છે તો એના માટેના બીજા રીઝન જણાવો. એટલે પછી ત્યારે મેં એવું કીધેલું કે બિહારના જે મુખ્યમંત્રી શ્રી છે એમણે હાલમાં જ ત્યાં દારૂબંધી કરેલી છે, તો આલ્કોહોલ પર જે આપણને ઇન્ડાયરેક્ટ ટેક્સ રેવન્યુ મળવી જોઈએ એ આપણે ગુમાવીએ છીએ, કારણ કે આપણે બિહાર રાજ્યમાં દારૂબંધી કરી છે. સેકન્ડ, કે બિહારમાં એમ્પ્લોયમેન્ટ માટેના કોઈ મોટો સ્કોપ અવેલેબલ નથી. એટલે બિહારની જે પ્રજા છે એ એમ્પ્લોયમેન્ટ પર્પઝથી બીજા સ્ટેટમાં માઇગ્રેટ થાય છે. એટલે જો પબ્લિક પોતે માઇગ્રેટ થાય તો આપણો કન્ઝ્યુમર બેઝ ઘટે છે, તો કન્ઝપ્શન ઘટશે તો ટેક્સ રેવન્યુ ઘટશે. એટલે બિહારની ઇન્કમ ઘટવાનું એક કારણ આ પણ છે. બીજું મને પૂછવામાં આવેલું કે કર્ણાટકમાં જે રાજ્યપાલ દ્વારા જે બધી બાબતો થઈ અને એ ઇસ્યુ જે ચર્ચામાં હતો એને તમે શું માનો છો, લોકશાહીની જીત છે કે લોકશાહીની હાર છે? આ પ્રશ્નનો જવાબ મેં એવો આપેલો કે આ ઘટનાને હું લોકશાહીની જીત કે હાર કરતાં પણ એક રાજકીય મુદ્દા તરીકે વધારે જોઉં છું. અને તરત જ એમણે મને પૂછ્યું કે જો તમે ત્યાંના રાજ્યપાલ હોત તો તમે શું કરત? એટલે મેં એવું કીધું કે જો હું રાજ્યપાલ હોત તો સૌથી પહેલાં તો જો કોઈ બે પાર્ટી પાસે ગઠબંધનની સરકાર રચવાનું પોતે સ્વીકારતા હોય તો હું પહેલાં એમને આમંત્રણ આપત, અને જો ગઠબંધનની સરકાર ન બની શકતી હોય તો હું સિંગલ મેજોરિટીવાળી પાર્ટીને સરકાર રચવાનું આમંત્રણ આપત. એ સિવાય મને એવું પૂછેલું કે જે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જાહેરમાં મીડિયા સમક્ષ આવી અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સામે આવા આક્ષેપો પ્રતિ આક્ષેપો એ બધું કરે, આ ઘટનાને તમે કઈ રીતે મૂલવો છો? એટલે એનો પ્રશ્નનો જવાબ મેં એવો આપેલો કે લોકશાહીમાં ન્યાયતંત્રની ભૂમિકા ઘણી વિશેષ છે અને સમાજને તથા સામાન્ય નાગરિકને આ બધા પર, ન્યાયપાલિકા પર પૂરો વિશ્વાસ છે, અને બંધારણ યોગ્ય રીતે અમલ થાય છે કે કેમ, કાયદો છે એ બંધારણના પોતાના મૂળભૂત માળખાથી વિપરીત તો નથી ને, આ બધું જોવાનું કાર્ય ન્યાયપાલિકાનું છે. અને ન્યાયપાલિકામાં રહેલા વ્યક્તિઓ જો આવું વર્તન કરે તો સમાજને અને નાગરિકોને ન્યાયપાલિકા પરથી વિશ્વાસ ઉઠી જશે. એટલે આ ઘટના છે એને હું અતિશય ખરાબ માનું છું ભારતીય લોકશાહી માટે. એટલે ઇન્ટરવ્યૂ દરમિયાન મને એવું લાગે છે કે બેઝિક રૂલ ઇન્ટરવ્યૂનો પહેલાં તો એ છે કે નેવર બ્લફ, ક્યારેય ખોટું નથી બોલવાનું, જે આપણને આવડે છે એ સાચા અને સારા જવાબો પૂરી વિનમ્રતા સાથે આપવાના છે. આપણા વિદ્યાર્થીઓ ઘણી વખત ઇન્ટરવ્યૂનો એક હાવ લઈને જાય છે અને એને લીધે ગભરાઈ જતા હોય છે, આવું આપણે નથી કરવાનું. ઘણી વખત મેં તમને જે પહેલી વાત કરી કે જો આવડે છે તો અટેમ્પ્ટ લઈએ, નથી આવડતો તો આપણે પ્રેમથી કહી દઈએ છીએ કે સોરી સર આના વિશે હું જાણતો નથી. ઘણી વખત એવું પણ થાય કે આપણા ઇન્ટરવ્યૂના શરૂઆતના પ્રશ્નો 4-5 એવા આવે કે જેમાં આપણે એવું કહેવું પડે કે સોરી સર આના વિશે મને ખ્યાલ નથી. એટલે શરૂઆતના આવા પ્રશ્નો આવે એટલે વિદ્યાર્થીના મન પર કે ઉમેદવારના મન પર એક ઇમ્પેક્ટ ઊભી થાય, પ્રેશર ઊભું થાય કે હવે તો મારે જવાબ આપવા જ છે, અને પછી હેઝિટેશનમાં ઘણી વખત આપણાથી ભૂલ થઈ જાય. તો આવું આપણે દૂર કઈ રીતે કરી શકીએ? તો શક્ય તેટલું તમે મોક ઇન્ટરવ્યૂનો પ્રયત્ન કરો. તમે જ્યારે ઘરે એકલા હો અને કોઈ જો મોક ઇન્ટરવ્યૂ લેનારું છે જ નહીં તો અરીસા સામે જોઈને બોલો, એવું કંઈ પણ કરી શકીએ, પણ ઇન શોર્ટ આપણો કોન્ફિડન્સ બિલ્ડઅપ થવો જોઈએ.
એક ઉમેદવારની વાત કરું તો એક ઉમેદવાર ઇન્ટરવ્યૂ રૂમમાં એન્ટર થાય છે. હવે જનરલી આપણું પરસેપ્શન ઇન્ટરવ્યૂ માટેનું જે પણ હોય, પણ ઇન્ટરવ્યૂમાં એ જાય છે ત્યારે એણે વ્હાઇટ શર્ટ અને બ્લેક પેન્ટ, વ્યવસ્થિત રીતે જે ફોર્મલ કપડાં આપણે પહેરવાના હોય એ જ પહેરેલા છે. પેલા ઇન્ટરવ્યુઅર જે છે એ એમનો એન્ટર થતાં જ એવું કહે છે કે આજે તો તમે વકીલ જેવા લાગો છો, એટલે એકદમ હળવા મૂળમાં કહે છે. પણ ઉમેદવારીનો કેવો વ્યવસ્થિત અને સારો જવાબ આપે છે કે આજે મારું ઇન્ટરવ્યૂ છે અને મારા જીવનનો એક મહત્ત્વનો દિવસ છે, આજે મારે મારી જાતને સાબિત કરવાની છે. તો મારી જાતને સાબિત મારે કરવાની હોય તો ત્યારે મારી જાત કરતાં વિશેષ કોઈ સારો વકીલ બીજો કયો હોઈ શકે મારા જજમેન્ટ ડે માટે. એટલે આ થોડી આપણી સેન્સ ઓફ હ્યુમર દર્શાવે છે કે જેની કદાચ એમને આપણી પાસેથી અપેક્ષા છે. અને ઇન્ટરવ્યૂ દરમિયાન બીજું એક આપણે ધ્યાનમાં એ રાખવાનું છે કે આપણા વિદ્યાર્થીઓ એક એવું હાવ લઈને ચાલે છે કે જેવો પેલો ઇન્ટરવ્યુઅર ક્વેશ્ચન પૂછે એટલે તરત જ આપણે જવાબ આપી દેવો, પણ એવું જરૂરી નથી હોતું. ઘણી વખત આપણને એવું લાગે કે આનો આન્સર ફ્રેમ કરતાં મારે 25-30 સેકન્ડ જોશે. મનમાં આપણે આન્સર ફ્રેમ કરીએ અને પછી આપણે બોલીએ તો વધુ સારું ઇમ્પેક્ટ આવી શકે. તો એવા સમયે આપણે ઇન્ટરવ્યૂ પેનલની પરમિશન લઈ શકીએ કે મે આઈ થિંક ફોર અ વાઇલ સર ઇફ યુ પરમિટ. અને 100% ઇન્ટરવ્યૂ પેનલ ઘણી કોઓપરેટિવ હોય છે, એ પરમિશન આપશે જ, એટલે એવું કરી શકાય. એના કરતાં બીજું વિશે શું કહીશ કે ઘણી વખત જે ઇન્ટરવ્યૂનો દિવસ હોય છે એ દિવસે કોન્ફરન્સ રૂમમાં અને વેઇટિંગ રૂમમાં બધા જે કેન્ડિડેટ હોય એ ચર્ચા કરતા હોય છે, કોઈ વ્યક્તિ પોતાનું મટીરિયલ વાંચતો હોય, બધા એકબીજાને એક્સપિરિયન્સ શેર કરતા હોય કે પેનલમાં આ વ્યક્તિ બેઠા છે એ આવું પૂછશે, ગઈકાલે આવું પૂછ્યું છે. પણ આ બધી વસ્તુઓ ઇમટીરિયલ છે. મારી દૃષ્ટિએ ઇન્ટરવ્યૂનો જે દિવસ છે એ દિવસે આ બધી બાબતો ટાળવી જોઈએ. જેટલું આવડે છે આવડે જ છે, કંઈ નવું એડ કરવાનું નથી. ઇન્ટરવ્યૂ અગાઉ તમારે જે બધું મહાવરો કરવો હોય બધું કરી લો. ઇન્ટરવ્યૂના દિવસે ખોટું નકારાત્મક પ્રેશર આપણા મન ઉપર ઊભું થાય એવું કરવાનું કોઈ ઓપ્શન રહેતો નથી, એટલે એવું ન કરવું જોઈએ. બીજું કે ઇન્ટરવ્યૂમાં ઘણી વખત એવું પણ બને કે કોઈ ક્વેશ્ચન જ્યારે આપણને પૂછવામાં આવે અને આપણને ક્વેશ્ચન ન આવડતો હોય અને આપણે બોલી જઈએ અને પછી પેલા વ્યક્તિ આપણને સામે કાઉન્ટર ક્વેશ્ચન પૂછતા જાય અને આપણને અધવચ્ચે કંઈક એવું રિયલાઇઝ થાય કે આ હું ખરેખર ખોટું બોલી રહ્યો છું, અને પછી આપણે એ આપણી ભૂલને સ્વીકારવા માટે ખબર છે છતાં પણ તૈયાર ન હોઈએ, તો આ બધી બાબતોને આપણે નિગ્લેક્ટ કરવી જોઈએ. આપણા વ્યક્તિત્વમાં આ બાબત ન આવવી જોઈએ. હવે પરીક્ષાનો દિવસ હોય અને આવો સ્પર્ધાત્મક માહોલ હોય એટલે આવું થવું સ્વાભાવિક છે. મહાભારતના મેદાનમાં જો અર્જુન પોતે પણ ક્ષિદંતીમાં ગાત્રાણી કહીને બેસી જતો હોય તો આપણે તો એક યુવાન છીએ. એટલે પૂરી હિંમત રાખવી જોઈએ, પૂરી વિશ્વાસ સાથે તૈયારી કરવી જોઈએ, ભરપૂર મોક ટેસ્ટ આપવી જોઈએ, આપણું રીડિંગ છે એ વ્યવસ્થિત હોવું જોઈએ, આપણે બનાવેલા ટાઈમ ટેબલને 100% વળગી રહેવું જોઈએ. તો આપણને ચોક્કસપણે એ દિવસે આપણે પોતે પણ અર્જુનની જેમ કરીશ્ય વચનમ તવ કહીને પરીક્ષાના મેદાનમાં ઊભા રહી શકીએ. એટલે પોતાની જાત પર વિશ્વાસ રાખો, તૈયારી પૂરી ખંતપૂર્વક કરો. ક્યારેક નાસીપાસ થવાય, હું પોતે પણ થયેલો હોઈશ, પણ પછી એ થોડો સમય માટે એ બાબતને મનમાંથી પછી દૂર કરી દેવી જોઈએ. ઘણી વખત આપણે માત્ર પરીક્ષાને જ વધુ મહત્ત્વ આપતા હોઈએ, પણ થોડો ક્વોલિટી ટાઈમ આપણા સ્નેહીજનો સાથે, આપણા મિત્રો સાથે આપણે વિતાવીએ તો પ્રસન્ન ચિત્તે આપણે તૈયારી કરી શકીએ, અને આપણે કરવું જ જોઈએ. પણ પરીક્ષાને એક સારું પ્લેટફોર્મ છે એમ મિશન તરીકે લેવું જોઈએ. ઘણી વખત વિદ્યાર્થીઓ શું કરે છે કે પરીક્ષાને એક તાણ તરીકે કે એક ભાર તરીકે જુએ છે, એને બદલે એક યોદ્ધાની જેમ આપણે લડવાની આપણામાં તૈયારી હોવી જોઈએ. અને સ્વામી વિવેકાનંદે ઘણું સારું જ કહ્યું છે કે જો આપણે વિચારો કરવા જ હોય તો સારા અને મહાન વિચારો કરીએ. ઇવન અમારા સૌરાષ્ટ્રના ગામડાઓમાં તો એવું હોય કે જ્યારે કોઈ દીકરીના લગ્નનો પ્રસંગ હોય અને કન્યા વિદાયનો પ્રસંગ પતી જાય પછી અન્ય આગેવાનો દીકરીના બાપને પૂછે કે કેવો રહ્યો પ્રસંગ, અને ત્યારે એનું વાક્ય એવું હોય કે ઓહો મજાનું પતી ગયું છે. એટલે આપણા પેપર પછી પણ જો આપણે આવી નિરાત અનુભવી હોય તો જેમ પ્રસંગ પહેલાં આપણે જેમ તૈયારી કરીએ છીએ ને કે બહુ સારો પ્રસંગ જાય, એમ આપણું પરીક્ષાનો દિવસ એ આપણા જીવનનો એક બહુ મહત્ત્વનો પ્રસંગ છે. તો એ પ્રસંગ દીપી ઉઠે એટલા માટેના પ્રયત્ન આપણે પોતે જ આપવા પડે, બીજા કોઈ ક્યારેય ના આપે. એટલે પૂરા ખંતપૂર્વક આપણે લડી લેવાનું છે, નાસીપાસ જરા પણ નથી થવાનું. આ પ્રકારની ભરતી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થવા માટે સૌથી પહેલાં તો જ્ઞાન જોઈએ અને પ્રબળ ઈચ્છાશક્તિ જોઈએ, પછી આર્થિક બાબતો ત્રીજા નંબર પર આવે છે. અને એક સારથી પુત્ર કહેવાતો હોવા છતાં પણ જો કર્ણ પણ ધનુર્ધારી બની શકતો હોય તો આપણે કેમ નહીં. માટે છતાં પણ આ વાત હું એવી રીતે કરીશ કે સૌથી પહેલાં તો આપણી આસપાસ કોઈ લાઇબ્રેરી હોય કે જેમાં આપણે એક નજીવા દરે મેમ્બરશીપ લઈ શકીએ, અને પછી ત્યાં જે પુસ્તકો અવેલેબલ છે તેનો આપણે અભ્યાસ કરી શકીએ, એ પહેલો રસ્તો છે. સેકન્ડ, કે આપણી આસપાસ એક સારું ગ્રુપ હોવું જોઈએ કે જે લોકો પણ ખરેખર સમર્પિત થઈને આ તૈયારીમાં લાગેલા હોય, તો એમના કોન્ટેક્ટમાં રહીએ તો એમની પાસે જે મટીરિયલ છે એ જો એ લોકો જ્યાં ક્લાસમાં જાય છે એનું શેરિંગ કરી શકાય. ગ્રુપ ડિસ્કશન દ્વારા પણ આપણું નોલેજ આપણે એનરિચ કરી શકીએ છીએ. અને ત્રીજો અને સૌથી મહત્ત્વનો રસ્તો, કે આજે તો ઇન્ટરનેટનો યુગ છે, આજે હું તમારી સાથે પણ એક ડિજિટલ મીડિયાના માધ્યમથી વાત કરી રહ્યો છું આ પ્લેટફોર્મ પર,
તો ડિજિટલ મીડિયાને લીધે આજે આપણી પાસે દિલ્હીમાં જે મટીરિયલ છે એ અહીંયા રાજકોટમાં કે ધાનેરામાં કે થરાદમાં કે વલસાડમાં કે નવસારીમાં બેઠા બેઠા પણ અવેલેબલ છે. માટે ડિજિટલ મીડિયાનો સારો ઉપયોગ કરવો જોઈએ. મેં પોતે પણ ઇનસાઇટ ઓન ઇન્ડિયા છે, ત્યારબાદ ફ્રી યુપીએસસી મટીરિયલ્સ .org કરીને એક પોર્ટલ છે તેનો ઉપયોગ કરેલો છે. યુટ્યુબમાંથી સ્ટડી આઈક્યુના વિડીયોઝ હું પોતે પણ જોઉં છું. આ સિવાય પ્રધાનમંત્રી, સંવિધાન, ભારત એક ખોજ આ ઘણી બધી સારી એવી એક કહી શકાય કે ડોક્યુમેન્ટરી આપણે ત્યાં યુટ્યુબમાં અવેલેબલ છે કે જેનો સીધું કનેક્શન આપણી પ્રિપેરેશન સાથે છે. એટલે ડિજિટલ મીડિયાનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ઘણું બધું મટીરિયલ એવું છે કે જે આપણને ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે. એટલે પોતાની પાસે જે સાધનો છે એનો જો આપણે એક ખંતપૂર્વક યોગ્ય ઉપયોગ કરીએ તો ચોક્કસપણે આપણે આ બધા અવરોધોને આપણે દૂર કરી શકીએ. અને આમ પણ એક સંસ્કૃત સુભાષિત છે કે યશ્ય બુદ્ધિ તશ્ય બલમ, જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ અને સત્તા ચોક્કસપણે આવશે. માટે તૈયારીને મહત્ત્વ આપો, આર્થિક બાબતો એટલું મેટર નથી કરતી આ તૈયારીમાં. મારી પોતાની સ્થિતિ એવી હતી કે હું ઓલરેડી ગવર્મેન્ટ જોબ કરી રહ્યો હતો અને રાજકોટની 3 સંસ્થાઓમાં હું લેક્ચરર તરીકે પણ સેવા આપતો હતો. એટલે મારા ટાઈમ ટેબલમાં હાર્ડલી રીડિંગ માટે અને પ્રિપેરેશન માટેનો મને 5-6 કલાકનો સમય હું કાઢી શકતો. એટલે મેં એવું ટાઈમ ટેબલ સેટ કરેલું કે 4+2 એ મારી સક્સેસ ફોર્મ્યુલા, જે આજે પણ હું કન્ટિન્યુ કરું છું, કે 4 કલાક જેવું તો ઓનલી રીડિંગ જ કરતો વ્યવસ્થિત રીતે અને 2 કલાક જેવો સમય જે છે એ હું રાઇટિંગ પ્રેક્ટિસને ડેઈલી આપતો. એટલે મેન્સની પ્રિપેરેશન પણ આપણે સાથે સાથે જ કરી શકીએ એ મારું એક સારું સક્સેસ મંત્ર હું કહીશ. આ સિવાય ક્યારેક ક્યારેક હું પોતે પણ નાસીપાસ થઈ જતો, અમુક પરીક્ષામાં હું પોતે ફેલ પણ થયેલો છું, તો એવા સમયે મુનશી સાહેબે લખેલું વાક્ય કે જે મારા માતા મને વારંવાર કહેતા કે ઢીલા તો ઢીલા પણ હાડકા સોમનાથના, એટલે એ જે મને પ્રેરણા આપતું એને લીધે હું તૈયારીમાં સતત વળગી રહ્યો. મારો પોતાનો એક જીવન મંત્ર છે કે સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો. એટલે હેલ્ધી લાઇફસ્ટાઈલ જીવો, પૂરતી ઊંઘ લો, પ્રેશર ન લો, નેગેટિવિટીથી દૂર રહો, સારા પ્રસન્ન જીતે માત્ર તૈયારીને મહત્ત્વ આપો અને સતત આપણા મનમાં બેક ઓફ માઇન્ડ એ સતત ચાલવું જોઈએ કે આપણે શું અચીવ કરવાનું છે. એટલે ડેઈલી આપણે આપણા ગોલ પ્રત્યે સમર્પિત રહીએ. અને સિવિલ સર્વિસીસની એક્ઝામિનેશનમાં તો એવું છે કે જેને અંદરથી ઉગે એને કોઈને ભૂગે. એટલે આત્મવિશ્વાસ જે છે એ બહુ મહત્ત્વનો છે. આપણને પોતાને જો પોતાની જાત પર ભરોસો હોય તો આ પરીક્ષામાં આપણે જરૂરથી પાસ થઈ શકીએ. માટે પ્રિપેરેશન પ્રત્યે પૂરેપૂરા સમર્પિત રહો. અમે લોકો જ્યારે અમુક મિત્રો જ્યારે મળતા ત્યારે હું એને ઘણી વખત આ ડાયલોગ કહેતો કે ધ એ ટીમ જે મૂવી છે તેનો, કે અગર પ્લાન મેં દમ તો કામયાબ હોંગે હમ. એટલે જે આપણે આયોજન કરીએ છીએ પછી આપણે ઘણી વખત આયોજનને માત્ર બુકમાં જ રાખી દઈએ છીએ. લખેલું હોય કે મારે આ સમય આ કરવું છે, આ સમય આ કરવું છે, પણ ખરેખરમાં આપણે એને ફોલો ન કરીએ. એટલે એવું નથી કરવાનું, જે નક્કી કરીએ એ પોતાની અનુકૂળતા પ્રમાણે કરીએ પણ પછી એને પૂરેપૂરા વળગી રહીએ અને પરીક્ષાને એક મિશન તરીકે લઈએ. જે મિશનમાં આપણે ચોક્કસપણે સફળ જવાનું જ છે એવું માનીને ચાલીએ ને તો આ તૈયારીમાં પાસ થવું એ કંઈ અઘરી વાત નથી. માત્ર પોતાની જાતને આપણે એમાં એક યજ્ઞ છે એમાં આપણી જાતને હોમી દઈએ તો 100% આપણે ઈચ્છિત પરિણામ આપણને મળશે. આપે જે શરૂ કરેલું આ કાર્ય છે એની સુવાસ ઘણા છેવાડાના માનવી સુધી પહોંચશે એમાં શંકાને કોઈ સ્થાન નથી. ખાસ તો એક સામાન્ય એવા ડ્રાઈવરનો દીકરો પણ જો આસિસ્ટન્ટ કમિશનર બની શકતો હોય તો બીજા બધા લોકો પણ આ કાર્ય કરી શકે છે. અને રાજકોટ, મોરબી, પોરબંદર, વેરાવળ, વલસાડ, નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા આવા જે છેવાડાના વિસ્તારો છે ત્યાંના લોકોને પણ એક, ત્યાંના વિદ્યાર્થીઓને જે પોતાને એવું લાગે છે કે માત્ર અમદાવાદ અને ગાંધીનગરના વિદ્યાર્થીઓ જ પાસ થાય તો એ હાવ તમે આ માધ્યમ દ્વારા દૂર કરો છો એ ઘણી સારી વાત છે. બીજા અન્ય રાજ્યો જેવા કે કેરળ છે, તમિલનાડુ છે, દિલ્હી છે, ત્યાંના વિદ્યાર્થીઓ માધ્યમિક કાળથી જ પોતે એજ્યુકેશનમાં એવું પ્રિપેરેશન કરીને ચાલે છે કે આપણે સિવિલ સર્વિસીસને જ આપણું પોતાનું કેરિયર બનાવવું છે. તો આવું વાતાવરણ આપણા રાજ્યમાં પણ ઊભું થાય એના માટે તમારું આ ડિજિટલ પ્લેટફોર્મ છે ઘણું ઉપયોગી સાબિત થશે. અને સફળ થતા ઉમેદવારો જે છે એ કોઈ સેટિંગ કરીને આવતા હોય છે કે એ લોકો કોઈ સારા એવા પોલિટિકલ બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય છે, આવી બધી ઘણી બધી ભ્રમણાઓ આજે આપણને બહાર ક્યાંક જોવા મળે છે. અને જીપીએસસીની જે આપણી હાલની જે પ્રક્રિયા જે બધી છે એ ઘણી પારદર્શક છે. એટલે આ સાચું ચિત્ર બહાર લાવવા માટેના જે તમે પ્રયત્નો કરો છો એ ઘણા જ સરાહનીય છે અને અભિનંદનને પાત્ર છે. ભવિષ્યમાં પણ આમ જ ઘણા બધા લોકોનું જીવન નવપલ્લવિત કરતા રહો તેવી શુભેચ્છાઓ.